Hello, Vijayasi Mitro. Novas Guru, Parvasita Vidyalaya YouTube channel Mako, Trupti Valakyanu, Swagat Karuchu, Dhoran Triju, ne vishay chhe apno Hindi. To paath apne 26 ma pahonchya chhe. To chalo 26 ma paath apne dhyan thi joiye ane samajhiye. Praniyo ki aavaze, praniyo na avajo. Jo darek praniyo athva kahiye to darek manas. Matlab to darek no avaj kevo hoy chhe, judo judo hoy chhe. Jena dwara apne emne ઓળખી શકીએ કે એ કયો પ્રાણી બોલે છે તો પેલું જે જો ચિત્ર છે ને એ છે કૂતરા તો આપણે ખાલી ફક્ત હિન્દીનું અનુલેખન કરવાનું આ પાઠમાં કીધું છે જે પ્રાણી છે અને એનો અવાજ આપણે યાદ રાખવાનો છે અને પેલું છે કૂતરા બોલતા હે તો આપણે એના જેવું જ અનુલેખન અહીંયા જે વિદ્યાલય આપી છે એમાં કરવાનું છે કૂતરા તો કયો કરવાનું ખોળો જે જ્ઞાની એની બહાર આવે પછી હિન્દી નો લીટો કરવાનો મોંતા હે કઈ પછી પ્રાણીના હિન્દી નું આવું કરવાનું જ્ઞાન જેવું જેવા તેવા અક્ષર છે એવું પૂરણ આટલું બધું લાંબુ નહીં કરી દેવું બરાબર છે પછી ગાય બ્રહ્માજી હે તો આપણે એના જેવું જ લખવાનું છે નીચે વિદ્યાલયમાં લખો ગાય ચંદ્રબિંદી કરવાની અને કહેવાય ચંદ્રબિંદી હો જેવું જાણ જો હોય ને જો બ્રહ્માજી હે જેમ ગુજરાતીમાં પૂર્ણવિરામ ટકતું કરી છે સી એટલે કહેવાય સે દહાડતા હે સી જે અવાજ કરે અને શું કહેવાય હિન્દીમાં દહાડતા સી એ લખો સે જોઈ જોઈ તમારે લખવાનું છે લખવાનું ન બધા ધ્યાન દઈ હિન્દીમાં અક્ષર કરવાના છે પૂર્ણવિરામ કરવાનું કરવાનું નથી પછી ભેટ બકરીયા એટલે ભેટા બકરા ભેટ બકરી મીમી આતી હે ઈ જે અવાજ કરે છે ભેટા બકરા એને મીમી આતી હે કહેવાય હિન્દી અવાજ યાદ રાખવાના છે મેઢક ડરડાતા હે મેઢક ડરડાતા રમ રમ કરે ને ડરડાતા કહેવાય મેઢક નો અવાજ પછી ઈ છે ગધા ગધાનું ચિત્ર છે ને ગધા રેકતા હે રેકતા એટલે ઊંચી ઊંચી જે અવાજ કરે છે ને એને હિન્દીમાં કહેવાય રેકતા પછી બંદર અમારી જે વિદ્યાલય છે એમાં લખવાનું છે બંદર જેટલી છે હિન્દીની માત્રા કરવાની ભૂલવાની નહીં ખો ખો કરતા હે પૂર્ણવિરામ ઘોડા નથી ના થાય ઘોડો જે અવાજ કરે એને કહેવાય મારે થોડુંક તમને ગુજરાતીમાં પણ કેવું પડે કે જેથી કરીને તમને એનો અવાજ યાદ રહે ચૂહા એટલે ચંદ્રબિંદી ચૂહી માટે ચૂહો હા છે ને જોઈ તો ચૂહા પછી ચૂ ચૂ કરતા હોય બે શબ્દ હારે આવે એટલે નીચે ડેક્સ કરવાનું આને કહેવાય ડેક્સ આને કહેવાય ચંદ્રબિંદી બધું જ કરવાનું છે જોઈ જોઈને સાચું લખવાનું છે ક્યાંય રાઉન્ડ આવવું જોઈએ નહીં હાથી ચીંહાડતા હે હાથી જે અવાજ કરે એને ચીંહાડવું કહેવાય હિન્દીમાં ચીંહાડતા હે કબૂતર ઉડતા શું કરતા હે ચાલો જોઈ જોઈ લખી નાખો આ પાછળના ફેઝના શબ્દો છે આખો પાઠ આપણે પૂરો કરી છે અહીંયા એટલે આ રીતે વાર વાર લખી નાખ્યું છે પછી આપણે સીધું સ્વાધ્યાય જોવાનું ભરીએ બરાબર ઉત્તર માટે ચક્રબિંદુ કરવાની વચ્ચે એક્સ કરવાનો બતક કોક કોક કરતા હે બે અક્ષર એક જ સરખા આવે તો વચ્ચે કરવાનું એક્સ આવે બરાબર માથે જો આવું રેપ કરેલો છે કરવાનું કોક કોક કરતી હે અને બે માત્ર કરવાના હે એટલે છે ને પૂરા વિરામમાં લીટો કરવાનો બરાબર તો અહીંયા જો પેજ નંબર 52 ના પાઠ 26 ના આ જે લેખા અને આ પણ તમને લખાવે તમારે પ્રાણીઓ અને તેના અવાજો યાદ રાખવાના છે જેવી રીતે કૂતરા તો ભોકતા હે ગાય રંભાતી હે શેર દહાડતા હે ભેડ બકરીયા મીમિયાતી હે મેઢક ડરડાતા હે ગધા રેંકતા હે બંદર ખોખો કરતા હે ઘોડા મીમિયાતા હે ચૂહા ચૂચૂ કરતા હે હાથી ચીંકાડતા હે કબૂતર ઉડતું કરતા હે બતક વક વક કરતી
એ આ બધા પ્રાણીઓના અવાજ તમારે હિન્દીમાં યાદ રાખવાના છે જેમ સામાન્ય જ્ઞાનમાં પહેલા ધોરણમાં બીજા ધોરણમાં ગુજરાતીમાં યાદ રાખતા હતા કે મ્યાઉ મ્યાઉ કરે હાઉ હાઉ કરે એવું નહીં પણ આ હિન્દીમાં એના જે નામ છે એ તમારે યાદ રાખવાના છે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય કરીશું આ બધા વાક્યો સ્વાની અંદર પૂર્ણ હોવા જોઈએ થેન્ક યુ